જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? બધા મજામાં તો છો ને? તમે કયા ધોરણમાં ભણો છો? ધોરણ 2 માં. કયા ધોરણમાં ભણો છો? ધોરણ 2 માં. અને કયો વિષય ભણો છો? વિષય હિન્દી. કયો વિષય ભણો છો? વિષય હિન્દી. હિન્દીમાં આજે આપણે ચોપડીમાં અભ્યાસ કરીશું. હિન્દીમાં આજે આપણે આવો હિન્દી શીખીએ અલંકાર स्वापोथी में अभ्यास करीशू. चलो स्वापोथी में अभ्यास करवा माटे आपने कई वर्कशीट लाया हता? तो आपने वर्कशीट 25 સુધી પૂર્ણ કર્યું હતું. વર્કશીટ 23 સુધી બધાએ આપણે પૂર્ણ કર્યું હતું. આજે આપણે કઈ વર્કશીટ શીખવાની છે? વર્કશીટ નંબર 24. કઈ વર્કશીટ શીખવાની છે? વર્કશીટ નંબર 24. વર્કશીટ નંબર 24 અહીંયા પાઠ આપેલો છે. આવો આપણું सोपान कयु थयु? त्रण. कयु सोपान थयु? त्रण. त्रण छे. आमा शु लखेलु छे? आ. शु लखेलु छे? आ. आ एटले आम. आ एटले आम. जो ऊपर तमने हिंदी मा आपेलो छे, नीचे आपेलो छे गुजराती मा. पछी छे आम. आम एटले केरी. शु छे आम? પછી અહીંયા આપેલું છે આની માત્રા. શું આપેલું છે? આની માત્રા. અહીં જોયું તમે કેરીનું ચિત્ર આપેલું છે. પછી આપણે આ ચિત્ર આમાં આપણે શું શીખ્યા હતા? બાજા વિશે શીખ્યા હતા. આ રાજા આયા, બાજા લાયા શીખ્યા હતા. તો અહીં શું આપેલું છે? બાજાનું ચિત્ર આપેલું છે. શું આપેલું છે? બાજાનું ચિત્ર. જો હવે આપણે આની માત્રા શીખીશું. બ ખોડો વત્તા આ. શું આપેલું છે? બ ખોડો વત્તા આ. એટલે બ ખોડો વત્તા શું છે? કાનો છે. શું છે? કાનો. એટલે કયો શબ્દ બન્યો? બા. કયો શબ્દ બન્યો? બા. ચલો આપણે જોઈશું નીચે. બાજા વાજુ. શું છે? બાજા વાજુ. જોયું તમે? તમે શું જોયું? કાનો કેવા કલરનો આપેલો છે? લાલ રંગનો. કેવા રંગનો આપેલો છે? લાલ રંગનો આપેલો છે બધાને. ચલો પછી શું છે? વર્કશીટ નંબર 25. કઈ વર્કશીટ છે? વર્કશીટ નંબર 25. વર્કશીટ નંબર 25 માં શું શીખવાનું છે? તો કે ઓળખો, વાંચો અને લખો. શું શીખવાનું છે? ઓળખો, વાંચો અને લખો. તમારે શું આપેલું છે? અનેકાનો આ આપેલો છે. આપેલો છે બધાને? આપેલો છે. જુઓ દેખાય છે? આપેલો દેખાય છે ને? ચલો પછી શું આપેલું છે? ટપકાવાળો આપેલો છે. આપેલો છે ટપકાવાળો? આ આપેલો છે. આપેલો છે બધાને. તો તમારે શું કરવાનું છે? ટપકાવાળો આ સાથે પેન્સિલ સાથે ઘૂંટવાનો છે. શું કરવાનું છે? ટપકાવાળો આ પેન્સિલથી ઘૂંટવાનો છે. જુઓ બધાને દેખાય છે? દેખાય છે બધાને? દેખાય છે. આપણે આ લખ્યો. હવે બાજુમાં પણ ફરી વખત ટપકા આપેલા છે. આપેલા છે બધાને ટપકા? આપેલા છે. તો તમારે ત્યાં પણ શું કરવાનું છે? આને આના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? આના ટપકા જોડવાના છે. ચલો દેખાય છે બધાને? મેં બંને આના ટપકા જોડ્યા છે. જોડ્યા ને મેં બંને આના ટપકા? હવે તમારે શું કરવાનું છે? આ જેટલા ખાના ખાલી છે ત્યાં તમારે શું લખવાનું છે? આ. તો બંને લીટીને અડીને આપણે આ લખવાનું છે. શું કરવાનું છે? બંને લીટી અડીને આપણે આ લખવાનું છે. જો દેખાય છે? મેં આ લખ્યો છે બંને લીટીને અડીને લખેલો દેખાય છે. તમારે તેવી રીતે જ બંને લીટીને અડીને શું લખવાનું છે? બોલતું જવાનું છે. આ આમ કા આ. આ આમ કા આ. કેવી રીતે લખવાનું છે? બંને લીટીને અડીને લખવાનું
છે કેવી રીતે લખવાનું છે બંને લીટી નડીને લખવાનું છે જો દેખાય છે બધાને બધાએ આખી લાઈન પૂરી કરવાની છે કેટલા લખ કેટલી વખત તમે લખો છો 6 વખત કેટલી વખત 6 વખત કેટલી વખત લખો છો 6 દેખાય છે બધાને દેખાય છે ચલો હું એક વખત બોર્ડ પર લખીને બતાવું છું તમારે કેવી રીતે આ લખવાનું છે આવી રીતે લખવાનું છે કેવી રીતે લખવાનું છે આવી રીતે બધાએ આવી રીતે આ લખવાના છે ચલો આ આમ કા આ આ આમ કા આ આ આમ કા આ અહીં તમારે શું હતું આપેલો છે અહીં ટપકા વાળો હતો તે તમે ટપકા જોડ્યા ચલો પછી નીચે શું આપેલું છે તો નીચે આપેલું છે હિન્દી અક્ષરો ઓળખો વાંચો અને મહાવરો કરો શું છે હિન્દી અક્ષરો ઓળખો વાંચો અને મહાવરો કરો શું કરવાનું છે નીચે આપેલા હિન્દી અક્ષરો આપણે વાંચવાના છે ઓળખવાના છે અને એનો મહાવરો કરવાનો છે ચલો પહેલો શબ્દ શું આપેલો છે ક કલમનો ક આપેલો છે અને એની બાજુમાં કા આપેલો છે જો બધા અક્ષર કેવા આપેલા છે ટપકા વાળા કેવા આપેલા છે ટપકા વાળા તમારે શું કરવાનું છે આ બધા જ અક્ષરો પેન્સિલની મદદથી ટપકા જોડવાના છે આ બધા જ અક્ષરોને પેન્સિલની મદદથી ટપકા જોડવાના છે ચલો બધા મારી સાથે પહેલો કયો શબ્દ જોડશે કા કયો શબ્દ જોડશે કા ચલો બધા મારી સાથે શું કરશે કાના ટપકા જોડશે શું કરશે કાના ટપકા જોડશે ચલો દેખાય છે ટપકા ઉપર જ પેન્સિલ ચાલવી જોઈએ ટપકા ઉપર જ પેન્સિલ ચાલવી જોઈએ ટપકા ઉપર પેન્સિલ નહીં ચાલે તો એ કા ખોટો ગણા છે એટલે શું થશે તમારે ભૂસીને ફરી વખત લખવું પડશે દેખાય છે બધાને મારો કા ટપકા ઉપર જોડેલો છે ને ચાલો હવે કા પછી આપણે કયો શબ્દ આવશે ખા તો બધા મારી સાથે ખા જોડશે ટપકા ઉપર જ પેન્સિલ ચાલવી જોઈએ ક્યાં ચાલવી જોઈએ ટપકા પર જ પેન્સિલ ચાલવી જોઈએ ચલો શું લખ્યું આપણે ખા શું લખ્યું ખા ચલો ખા પછી શું આવશે ગા ખા પછી શું આવશે ગા તો બધા મારી સાથે ગાના ટપકા જોડશે શું કરવાનું છે ગાના ટપકા જોડવાના છે શું કરવાનું છે ગાના ટપકા જોડવાના છે ચલો બધાએ ગાના ટપકા જોડ્યા જોડ્યા બધાએ મારી સાથે ચલો પછી આવશે ઘા પછી શું આવશે ઘા તો બધા બાળકોએ મારી સાથે ઘાના ટપકા જોડવાના છે શેના ટપકા જોડવાના છે ઘાના શેના ટપકા જોડવાના છે ઘાના ચલો જોડ્યા બધાએ ટપકા જોડ્યા ચલો જુઓ તો આપણે કયા કયા ટપકા જોડ્યા કા ખા ગા અને ઘા દેખાય છે ને મારી પેન્સિલની લાઈન બારી નીકળી નથી તમારી પણ બારી નીકળવી ન જોઈએ ચલો પછી ઘા પછી શેના ટપકા જોડવાના છે ચાના શેના ટપકા જોડવાના છે ચાના તો બધાએ મારી સાથે ચાના ટપકા જોડીશું ચલો દેખાય છે ચાના ટપકા જોડેલા દેખાય છે પછી ચા પછી શું આવશે છા તો બધાએ મારી સાથે શું કરવાનું છે છાના ટપકા જોડવાના છે ચલો દેખાય છે છાના ટપકા જોડેલા ચલો આપણે કયા અક્ષર સુધી જોડ્યા કાથી છા સુધી ટપકા જોડ્યા જોડ્યા ને ચલો મજા આવી ચલો હવે પછી શું કરીશું છા પછી શું આવશે ઝા છા પછી શું આવશે ઝા તો હવે બધાએ શું કરવાનું છે ઝાના ટપકા જોડવાના છે શું કરવાનું છે ઝાના ટપકા જોડવાના છે ચલો ઝા પછી શું આવશે ઝા શું આવશે ઝા હવે શું કરવાનું છે આપણે ઝાના ટપકા
નાના ટપકા જોડેલા દેખાય છે. ચલો પછી જા પછી શું આવશે? ટા. શું આવશે? ટા. તો આપણે શું કરીશું? ટાના ટપકા જોડીશું. શું કરીશું? ટાના ટપકા જોડીશું. ચલો દેખાય છે બધાને ટાના ટપકા જોડેલા દેખાય છે. ચલો હવે ટા પછી શું આવશે? તો ટા પછી આવે છે ઠા. શું આવે છે? ઠા. તો બધા એમાંની સાથે શું કરવાનું છે? ઠાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? ઠાના ટપકા જોડવાના છે. ચલો દેખાય છે બધાને ઠાના ટપકા જોડેલા દેખાય છે. ચલો ઠા પછી શું આવશે? દા. શું આવશે? દા. તો બધાએ શું કરવાનું છે? દાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? દાના ટપકા જોડવાના છે. ચલો જો તો દેખાય છે બધાને દાના ટપકા જોડેલા. ચલો ડા પછી કયો શબ્દ આવે છે? ધનિકાનો ઢા. ઢા શબ્દ આવે છે. તો બધાએ શું કરવાનું છે? ઢાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? ઢાના ટપકા જોડવાના છે. ચલો જોઈડા બધા ઢાના ટપકા જોઈડા. ચલો હવે ઢા પછી શું આવશે? અણા. અણાનો અણામાં તમારે કેવું કરવાનું છે? પહેલા સ્વામિનારાયણનું તિલક કરવાનું છે, પછી બે ઉભા બીજા. એટલે કયા ટપકા જોડાશે? અણાના. દેખાય છે બધાને અણાના ટપકા જોડેલા દેખાય છે. ચલો દેખાય છે બધાને અણાના ટપકા જોડેલા દેખાય છે. ચલો અણા પછી શું આવશે? તા. શું આવશે? તા. તો આપણે શું કરવાનું છે? તાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? તાના ટપકા જોડવાના છે. ચલો તાના ટપકા જોડેલા દેખાણા બધાને દેખાણા. ચલો હવે તા પછી કયો શબ્દ આવશે? તો તા પછી આવશે થા. તા પછી શું આવશે? થા. તો આપણે શું કરીશું? થાના ટપકા જોડીશું. શું કરીશું? થાના ટપકા જોડીશું. ચલો દેખાય છે બધાને થાના ટપકા જોડેલા દેખાય છે. ચલો થા પછી શું આવશે? દા. શું આવશે? દા. તો આપણે શેના ટપકા જોડીશું? દાના. શેના ટપકા જોડીશું? દાના. ચલો બધા મારી સાથે શું જોડશે? દાના ટપકા જોડશે. શું જોડશે? દાના ટપકા જોડશે. ચલો દા પછી શું આવશે? ધા. દા પછી શું આવશે? ધા. તો તમારે શું કરવાનું છે? ધાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? ધાના ટપકા જોડવાના છે. બધાએ મારી સાથે સાથે ટપકા જોડવાના છે. કોઈએ આગળ આગળ કરવાનું નથી. ચલો પછી ધા પછી શું આવે છે? ના. ધા પછી શું આવે છે? ના. તો બધા શું કરશે? નાના ટપકા જોડશે. શું કરશે? નાના ટપકા જોડશે. ચલો જોડ્યા બધાએ નાના ટપકા જોડ્યા. ચલો પછી આવે છે ના પછી શું આવે છે? પા. ના પછી શું આવે છે? પા. તો આપણે શું કરીશું? પાના ટપકા જોડીશું. શું કરીશું? પાના ટપકા જોડીશું. ચલો પા પછી શું આવશે? ફા. પા પછી શું આવશે? ફા. તો બધાએ શું કરવાનું છે? ફાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? ફાના ટપકા જોડવાના છે. ચલો બધાએ મારી સાથે શું કરવાનું છે? ફાના ટપકા જોડવાના છે. ચલો ફા પછી શું આવશે? બા. ફા પછી શું આવશે? બા. તો બધાએ શું કરવાનું છે? બાના ટપકા જોડવાના છે. શું કરવાનું છે? બાના ટપકા જોડવાના છે. ચલો હવે બા પછી શું આવે છે? ભા. બા પછી શું આવે છે? ભા. તો શું કરીશું? ભાના ટપકા જોડીશું. શું કરીશું? ભાના ટપકા જોડીશું. ચલો દેખાય છે બધાને ભાના ટપકા જોડેલા દેખાય છે. ચલો પછી શું કરીશું? મા. પછી શેના ટપકા જોડીશું? મા. તો આપણે શું કર્યું? માના ટપકા જોડ્યા. શું કર્યું? માના ટપકા
જોઈડા ચલો બધા એ જોઈડા માના ટક્કા હવે માં પછી શું આવશે માં પછી આવે છે યા શું આવે છે યા તો આપણે શું કરીશું યા ના ટક્કા છોડીશું શું કરીશું યા ના ટક્કા છોડીશું ચલો યા પછી શું આવે છે યા પછી શું આવે છે રા તો બધાએ મારી સાથે શું કરવાનું છે રા ના ટક્કા છોડવાના છે શું કરવાનું છે રાના ટપકા છોડવાના છે ચલો દેખાય છે બધાને રાના ટપકા જોડેલા દેખાય છે ચલો રા પછી શું આવશે રા પછી આવશે લા શું આવશે લા તો બધાએ શું કરવાનું છે લાના ટપકા જોડવાના છે શું કરવાનું છે લાના ટપકા જોડવાના છે ચલો દેખાય છે બધાને લાના ટપકા જોડેલા દેખાય છે ચલો લા પછી શું આવશે લા પછી આવશે વા શું આવશે વા તો બધાએ શું કરવાનું છે વાના ટપકા જોડવાના છે શું કરવાનું છે વાના ટપકા જોડવાના છે ચલો વા પછી શું આવશે વા પછી આવે છે શા શું આવે છે શા તો બધાએ શું કરવાનું છે શાના ટપકા જોડવાના છે શું કરવાનું છે શાના ટપકા જોડવાના છે ચલો શા પછી શું આવશે શા પછી ફાળીઓ શા આવે છે કયો શા આવે છે ફાળીઓ શા તો આપણે કયો શા શાના ટપકા જોડ્યા જોડ્યા બધાએ શાના ટપકા જોડ્યા ચલો પછી શા આવે છે પછી કયો સ આવે છે સડકા સ કયો સ આવે છે સડકા સ વાળો સા ચલો બધાએ જોડ્યા છ સુધી સનો સના ટપકા જોડ્યા બધાએ ચલો જોડ્યા બધાએ સના ટપકા ચલો પછી છે પછી આવે છે હા પછી આવે છે હા તો આપણે કયા સના ટપકા જોડીશું હા ના કયા સના ટપકા જોડીશું હા ના ચલો બધાએ જોડ્યા હા ના ટપકા જોડ્યા હા ના ટપકા ચલો હા પછી શું આવશે શા હા પછી શું આવશે શા તો બધાએ શું કરવાનું છે શાના ટપકા જોડવાના છે શું કરવાનું છે શાના ટપકા જોડવાના છે ચલો શા પછી શું આવે છે ત્રા શું આવે છે ત્રા તો આપણે શેના ટપકા જોડીશું ત્રાના શેના ટપકા જોડીશું ત્રાના શેના ટપકા જોડીશું ત્રાના ચલો ત્રાના ટપકા જોડ્યા પછી આપણે કયો શબ્દ આવે છે જ્ઞા કયો શબ્દ આવે છે જ્ઞા તો આપણે કયા ટપકા જોડીશું જ્ઞાના ટપકા જોડીશું શેના ટપકા જોડીશું જ્ઞાના ટપકા જોડીશું ચલો આપણે ક્યાં સુધી ટપકા જોડ્યા કાથી જ્ઞાન સુધીના ટપકા જોડ્યા આપણે ક્યાં સુધીના ટપકા જોડ્યા કાથી જ્ઞાન સુધીના ટપકા જોડ્યા ચલો પછી આવે છે વર્ષિત નંબર છવ્વીસ પછીની કઈ વર્ષિત આવે છે વર્ષિત નંબર છવ્વીસ ચલો વર્ષિત નંબર છવ્વીસ વર્ષિત નંબર છવ્વીસ માં શું શીખવાનું આવે છે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો શું છે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો આપણે શું કરવાનું છે નીચે હિન્દી શબ્દો આપેલા છે તે વાંચવાના અને લખવાના છે શું કરવાનું છે હિન્દી શબ્દો આપેલા છે તે વાંચવાના અને લખવાના છે ચલો પહેલો શબ્દ કયો છે આમ કયો શબ્દ છે આમ તો બધા મારી સાથે લખશે આમ તમારે આમ કેવી રીતે લખવાનો છે તો હું પેન્સિલથી મદદથી તમને સ્વાપતિમાં લખીને બતાવું છું તમારે આવી રીતે આમ લખવાનું છે કેવી રીતે લખવાનું છે આવી રીતે દેખાય છે બધાને તમારે આવી રીતે બંને લીટી નડીને આમ લખવાનું છે ચલો આમ પછીનો શબ્દ છે આ ગ આમ પછીનો શબ્દ કયો છે આ ગ આ પછી આવે છે અનાર આ પછી શું આવે છે અનાર અનાર પછી આવે છે આયા અનાર પછી આવે છે આયા અને
લખીશું લાયા, પછી કયો શબ્દ આવે છે લાયા, પછી આનો શબ્દ આવે છે બાજા, પછીનો શબ્દ કયો છે બાજા, પછીનો શબ્દ છે ગાના, પછીનો શબ્દ કયો છે ગાના, પછીનો શબ્દ છે ચાચા, પછીનો શબ્દ કયો છે ચાચા, અને છેલ્લો શબ્દ છે તાલા, છેલ્લો શબ્દ કયો છે તાલા. ચલો પછી આવે છે મામા, પછી નીચે કયો શબ્દ આવે છે મામા, પછી આવે છે દાદા, પછી કયો શબ્દ આવે છે દાદા, પછી આવે છે માલા, પછી કયો શબ્દ આવે છે માલા, પછી શબ્દ આવે છે કાન, પછી કયો શબ્દ આવે છે કાન, અને છેલ્લે આવે છે ગાય, છેલ્લે કયો શબ્દ આવે છે ગાય. મજા આવી ને બાળકો? હવે પછી આપણે આવતીકાલના વિડીયોમાં મળીશું, ત્યાં સુધી બાય બાય.